હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ યર યુટ્યુબ ચેનલ ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર વન પૂર્ણાંક સંખ્યાઓ તેનો સ્વાધ્યાય એક પોઈન્ટ બે તેમાં આજે આપણે ક્વેશ્ચન વન જોઈશું નીચે આપેલ દરેકના જવાબ લખો અહીં આપણને અલગ અલગ સંખ્યાઓ આપી છે એનો આપણે ગુણાકાર કરવાનો છે ધન સંખ્યા પણ છે અને ઋણ સંખ્યા પણ છે તો આપણે શરૂ કરીએ પહેલાં થોડા બેઝિક નિયમ જોઈ લઈએ ધારો કે કોઈ બે સંખ્યા છે બરોબર હવે જો બંને સંખ્યા પ્લસ હોય મતલબ બંને સંખ્યા ધન હોય એનો આપણે ગુણાકાર કરીએ તો જવાબ આવશે ધન સંખ્યા જ આવશે હવે એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય તો જવાબ આવશે ઋણ મતલબ આગળ માઇનસની નિશાની આવશે બરાબર હવે બંને સંખ્યા માઇનસ હોય તો ચાર પંચા વીસ માઇનસ માઇનસ થઈને પ્લસ બને એટલે અહીંયા શું આવશે જવાબ ધન જ આવશે બરાબર હવે ત્રણ સંખ્યા હોય માઇનસમાં કેવી સંખ્યા હોય ત્રણ સંખ્યા હોય ધારો કે માઇનસ ચાર ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ એક તો ચાર પંચા વીસ અને વીસ એકવું વીસ તો વીસ બરાબર પણ અહીંયા જો આ બે તો ધન થશે અને આ થશે માઇનસ એટલે અહીંયા માઇનસ આવશે હું તમને ટૂંકમાં એક શોર્ટકટ શોર્ટકટ રીત બતાવું કે ક્યારે માઇનસ આવે અને ક્યારે પ્લસ આવે બરાબર જો બે માઇનસ સંખ્યા હોય તો તો પ્લસ આવશે સોરી ધારો કે એકી સંખ્યામાં માઈનસ હોય એકી સંખ્યામાં માઈનસ હોય એકી સંખ્યા એટલે કેવું કે ધારો કે જો કોઈ સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો હોય તો એમાં એક સંખ્યા ઋણ હોય ત્રણ સંખ્યા ઋણ હોય પાંચ સંખ્યા ઋણ હોય તો શું આવશે જવાબ માઈનસ આવશે એકી સંખ્યામાં માઇનસ હોય તો જવાબ માઈનસ આવે અને બેકી સંખ્યામાં માઈનસ હોય બી સંખ્યા એટલે ધારો કે આ રીતે હોય ઋણ ચાર ગુણ્યા ઋણ પાંચ બેકી સંખ્યામાં માઇનસ થાય આપણ ઋણ આપણ ઋણ તો જવાબ શું આવશે ધન આવશે બરાબર પછી આ રીતે હોય આ બેકી સંખ્યા થઈ એક બે ત્રણ ચાર માઇનસ છે તો પણ જવાબ શું આવશે આવશે ધન સંખ્યા અને જો એકી સંખ્યામાં માઇનસ હોય ધારો કે જો આ ઋણ ચાર એક અને એક બરાબર આમાં એક જ સંખ્યા માઇનસ છે એટલે એકી સંખ્યા થઈ તો એનો જવાબ શું આવશે માઇનસ ચાર પછી આ રીતે હોય ત્રણ સંખ્યા છે ત્રણે માઇનસ છે એટલે એ પણ એકી સંખ્યા થઈ ત્રણ પણ એકી સંખ્યા થઈ તો શું થશે ત્યારે પણ જવાબ શું આવશે માઇનસ ચાર જ આવશે તમારે શોર્ટમાં યાદ રાખવાનું કે જો માઇનસની જોડ બનતી હોય ને જો આ બે ની જોડ બની આ એકલું રહ્યું બરાબર આ જોડ બની ગઈ જો જોડ બનતી હોય ને તો જવાબ આવશે ધન અને જો એક જોડ ના બનતી હોય એક બાકી રહેતું હોય તો જવાબ શું આવશે ઋણ આવશે તમારે શોર્ટમાં યાદ રાખવાનું એકી સંખ્યામાં હોય ઋણ તો જવાબ ઋણ આવશે બેકી સંખ્યામાં ઋણ સંખ્યા હોય તો જવાબ ધન આવશે ઓકે આપણે જોઈએ ધારો કે આપણે જેમ આ દાખલા કરીશું એક્સરસાઇઝ કરીશું એમ તમને થોડી વધારે ખબર પડશે ધારો કે જો પહેલું છે એ ત્રણ ગુણ્યા માઇનસ એક તો પહેલા તો પ્લસ માઇનસ કન્સિડર પછી કરવાનું એ પછી વિચારવાનું પહેલા આપણે જે જવાબ આવતો હોય ને એ લખવાનો તો ત્રણ હવે જુઓ એક સંખ્યા ધન એક સંખ્યા માઇનસ બરાબર એટલે એકી સંખ્યામાં માઇનસ છે એક જ છે માઇનસ તો જવાબ શું આવશે માઇનસ ત્રણ બરાબર પછી બી જોઈએ માઈનસ એક ગુણ્યા બસોને ને તો બસો પચીસ એકસો ને પચીસ જવાબ આપણે નિશાની પછી કરીશું પેલા જવાબ લખીએ એક માઇનસ છે તો અહીંયા માઇનસ પછી જોઈએ એકવીસ ગુણ્યા માઇનસ એકવીસ માઇનસ ત્રીસ તો એકવીસ તરી થશે ત્રેસઠ બરાબર એકવીસ તરી ત્રેસઠ અને પાછળ ત્રીસનું જે શૂન્ય છે એ ઉમેરીએ બરોબર હવે જો બે સંખ્યા માઇનસ એટલે બેકી સંખ્યામાં માઇનસ જવાબ આવશે છસો ને ત્રીસ એવી જ રીતે ત્રણસો માઇનસ ત્રણસો સોળ માઇનસ એક તો ત્રણસો સોળ ગુણ્યા એક કરીએ તો ત્રણસો ને સોળ થશે હવે જો બંને માઇનસ છે એટલે બેકી સંખ્યામાં માઇનસ જોડી બને છે તો અહીંયા ત્રણસો સોળ આવશે એવી રીતે ઈ જુઓ માઇનસ પંદર ગુણ્યા જીરો ગુણ્યા હવે અહીંયા આપણે ગુણાકાર કરવાની જરૂર જ નથી કારણ કે જો ગુણાકારમાં એક સંખ્યા જીરો હોય તો જવાબ શું આવશે જીરો આવશે બરાબર હવે માઇનસ બાર ગુણ્યા માઇનસ અગિયાર ગુણ્યા દસ તો પહેલા તો આપણે ગુણાકાર કરી દઈએ પછી નિશાની આપણે જોઈએ કે શું મૂકીશું તો આપણે જોઈએ તો અગિયાર દાન એકસો ને દસ થાય અગિયાર દાન એકસો ને દસ થાય અને એકસો દસ ગુણ્યા બાર કરીએ આપણે અહીંયા એકસો દસ ગુણ્યા બાર તમારે આ રીતે કરી દેવાનું તો તેરસો ને વીસ જવાબ આવ્યો હવે જોઈએ નિશાની કેવી મૂકીએ આપણે તો જો બે બેકી સંખ્યામાં માઇનસ છે બરાબર પ્લસ ને તો આપણે જોઈએ જ નહીં બેકી સંખ્યામાં માઇનસ એટલે તેરસો ને વીસ જ જવાબ આવશે આગળ જોઈએ જી નવ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ પેલા આપણે ગુણાકાર કરીએ છ એકસો ને બાસઠ થાય બરાબર એકસો હવે જોઈએ બે સંખ્યા ધન છે એટલે બીકી સંખ્યામાં સોરી બે સંખ્યા ઋણ છે બરાબર બીકી સંખ્યામાં છે ઋણ સંખ્યા એટલે જવાબ શું આવશે ધન જ આવશે બરાબર અહીંયા જોઈએ માઇનસ અઢાર ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર પાંચ ચોક વીસ બરાબર અને અઢાર ગુણ્યા વીસ કરીએ આપણે એટલે અઢાર દુ છત્રીસ ને એકબીંડું ઉમેરે એટલે ત્રણસો સાહીઠ જવાબ આવે હવે અહીં જુઓ ત્રણ સંખ્યા ઋણ છે બરાબર એકી સંખ્યામાં ઋણ સંખ્યા છે એટલે અહીંયા જવાબ શું આવશે માઇનસ આવશે ટૂંકમાં જો એક હોય એક સંખ્યા ઋણ હોય અથવા ત્રણ હોય પાંચ હોય સાત હોય તો જવાબ આવે માઈનસમાં આવે બરાબર અને બે ચાર છ એવી રીતે હોય તો જવાબ ધન આવે આટલું તમારે યાદ રાખવાનું અહીંયા જોઈએ આઈ એક દુ સોરી માઇનસ એક ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા ચાર એક બે છ અને છ ચોક ચોવીસ અહીંયા આપણે કરી દઈએ ચોવીસ છે હવે જુઓ અહીંયા આગળ ત્રણ સંખ્યા ઋણ છે બરાબર એટલે જવાબ શું આવશે માઇનસ આવશે એવી રીતે અહીં જોઈએ ત્રણ છત્રીસ બરાબર અને છત્રીસ એક છત્રીસ એટલે જવાબ આવશે છત્રીસ હવે અહીં જુઓ બેકી સંખ્યામાં ઋણ છે મતલબ કેટલી સંખ્યા ઋણ છે તો એક બે ત્રણ અને ચાર ચાર સંખ્યા ઋણ છે એટલે જવાબ ન જ આવશે છત્રીસ જવાબ આવશે ઓકે થેન્ક યુ